अयोध्या खाते बननार भव्य राम मंदिर निर्माण में पवित्र यात्राधामों और तीर्थों की माटी तेमज जल मोकलवामां आवी रह्यो छे। त्यारे भावनगर ना नीलमबाग पेलेस माथी पण आजे संतो महंतोना हस्ते नीलमबाग पेलेस नी माटी और जल मोकलवामां आव्युं हतुं। जे कार्यक्रम विश्व हिंदू परिषद भावनगर ना आगेवानों द्वारा करवामां आव्यो हतो, जेमां राजवी परिवार साधु संतो और हिंदू आगेवानों उपस्थित रह्या हता। हिंदू धर्मना सौथी मोटा आस्थाना महत्वना केन्द्र एवा अयोध्या खाते आगामी समय में भव्य राम मंदिरनुं निर्माण थवा जई रह्युं छे। त्यारे समग्र देशमांथी पवित्र यात्राधामों अने पवित्र मंदिरोनी पवित्र माटी तेमज पवित्र जळ अयोध्या खाते मोकलवामां आवी रह्या छे। त्यारे आजे भावनगरमांथी पण नीलमबाग पेलेसनी माटी अने पवित्र जळ साधु संतोना हस्ते विश्व हिंदू परिषदना आगेवानोने अर्पण करवामां आव्या हता। अत्रे ઉલ્લેખનીય છે કે દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું રાજ્ય સર્વપ્રથમ અર્પણ કરનાર ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના નિવાસસ્થાન એવા નીલમબાગ પેલેસને માટી અને જડ રામ મંદિરના નિર્માણ માટે મોકલવામાં આવ્યા હતા, તે ભાવનગર માટે ખૂબ જ ગૌરવની વાત ગણી શકાય। અયોધ્યા મુકામે જે રામચંદ્ર ભગવાનનું મંદિરનું ખાતમુહૂર્ત જે થવાનું છે અને એની માટે આખા દેશભરમાંથી અલગ અલગ જગ્યાઓમાંથી રેતી અને જળ જે લેવાનો પ્રયાસ આ સમિતિ જે કરે છે એમાં ખાસ કરીને બધા શુભ સ્થળ અને સારા સ્થળમાંથી આ બધું લેવાનું છે। એમાં નીલમબાગ પેલેસની ગણતરી થઈ એ મારા માટે એક બહુ સદભાગ્યની વાત છે। રામચંદ્ર ભગવાનના મંદિર ખૂબ ભવ્ય બનવાનું છે એ તો આપણને સૌને ખબર છે, પણ આ કોરોનાની મહામારીને કારણે કદાચ થોડો વિલંબ થાય, પણ રામચંદ્ર ભગવાન આપણા સૌ ઉપર દયા રાખે અને કોરોનાની મહામારીમાંથી આપણને સૌને જલ્દી મુક્ત કરી અને સારું સ્વાસ્થ્ય ભાવનગરના નાગરિકોને તથા સમગ્ર ભારત અને વિશ્વના નાગરિકોને આપે એવી જ મારી પ્રાર્થના છે। આજના કાર્યક્રમમાં ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો વરિષ્ઠ આગેવાન રાજુભાઈ રાણા તેમજ ભાવનગરના મહામંડલેશ્વર તેમજ સાધુસંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાધુસંતોના હસ્તે માટી અને જળનું પૂજન કરી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોને અર્પણ કરવામાં આવ્યું હતું। અજય બુધેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર।